सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए, जिससे आप 10th और 12th के सारे वीडियो देख सके। नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे चर्चा करीशुं प्रतिकारकतानी। सौथी पहला प्रतिकारकता कोने कहेवाय? प्रतिकारकता एटले इम्युनिटी। तो स्वाभाविक छे, आपणे रोज बरोजनी क्रिया करे छे, तो रोज बरोजनी क्रिया करीए त्यारे आपणी सामे घणा बधा रोगकारको छे, सूक्ष्म जीवो छे, एंटीजन छे, परजात द्रव्य छे। विद्यार्थी मित्र, आ बधो ज एक ज शब्द छे, एंटीजन को, परजात द्रव्य को, परजन को के सूक्ष्म जीव, आ बधो शब्द एक ज छे। टूंकमां कोई पण बाह्य कारक जे सजीवनी अंदर प्रवेश करे ने सजीवने नुकसान करतो होय एने तमे एंटीजन कही शको छो, परजात द्रव्य कही शको छो, परजन कही शको छो, सूक्ष्म जीव कही शको छो के बाह्य कारक। ટૂંકમાં આપણે દિવસ દરમિયાન ઘણા બધા સૂક્ષ્મ જીવો અથવા તો પરજાત દ્રવ્યના સંપર્કમાં આવીએ છીએ, પણ એ બધા જ પરજાત દ્રવ્ય અથવા બધા જ સૂક્ષ્મ જીવો આપણને રોગો પ્રેરે છે? તો બધા જ સૂક્ષ્મ જીવો રોગકારક હોય પણ બધા જ સૂક્ષ્મ જીવો આપણને રોગ કરી શકતા નથી। એનો મતલબ એવો કે આપણા શરીરની અંદર એવી કંઈક વ્યવસ્થા છે, આપણા શરીરની અંદર એવી કંઈક વ્યવસ્થા છે કે જેને કારણે આપણું શરીર છે એ પરજાત દ્રવ્ય સામે રક્ષણ આપી શકે છે, એ એન્ટીજન સામે રક્ષણ આપી શકે છે। તો એનો મતલબ કે આપણા શરીરની અંદર રોગકારક સૂક્ષ્મ જીવો છે, એ રોગકારક સૂક્ષ્મ જીવો સામે લડવાની જે શક્તિ છે, એ લડવાની અથવા તો એન્ટીજન સામે ફાઇટ આપવાની જે શક્તિ છે એ પ્રતિકારક તંત્રમાં છે, અને આવા પ્રતિકારક તંત્ર દ્વારા, આવા પ્રતિકારક તંત્ર દ્વારા સૂક્ષ્મ જીવો અથવા એન્ટીજન તમારા શરીરમાં પ્રવેશતા અટકે એને જ કહેવાય વિદ્યાર્થી મિત્ર પ્રતિકારકતા। શું કહેવાય? પ્રતિકારકતા। તો આપણા શરીરની અંદર જે પ્રતિકારક તંત્ર છે એ પ્રતિકારક તંત્ર શું કામ કરે છે? તો એ પ્રતિકારક તંત્ર છે સૂક્ષ્મ જીવો છે અથવા તો બાહ્ય પરજાત દ્રવ્ય છે એને શરીરમાં પ્રવેશતા અટકાવે છે, એ શરીરમાં પ્રવેશતા અટકાવે છે, બરાબર છે। એનો મતલબ કે આપણા શરીરની અંદર ઇમ્યુન સિસ્ટમ છે એને જ કહેવાય પ્રતિકારકતા। તો વિદ્યાર્થી મિત્ર, આવી પ્રતિકારકતા બે પ્રકારની હોય છે। એક જન્મજાત પ્રતિકારકતા હોય અને બીજાનું નામ છે ઉપાર્જિત પ્રતિકારકતા। જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા। જન્મજાત પ્રતિકારકતા કોને કહેવાય? તો જન્મની સાથે તમને મળેલી પ્રતિકારકતા છે એને કહેવાય જન્મજાત પ્રતિકારકતા। તમારા જન્મની સાથે મળેલી જે પ્રતિકારકતા છે એને શું કહેવાય? જન્મજાત પ્રતિકારકતા, જે નોન સ્પેસિફિક રક્ષણ માટે છે, બિન ચોક્કસ રક્ષણ। તમને ચોપડીમાં લખેલો શબ્દ જે બિન ચોક્કસ રક્ષણ પૂરું પાડે છે। તો જન્મની સાથે મળતી એવી પ્રતિકારકતાને વિદ્યાર્થી મિત્ર શું કહેવાય? જન્મજાત પ્રતિકારકતા। એનો મતલબ કે કોઈ પણ પરજાત દ્રવ્ય છે, પરજાત દ્રવ્યને શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે તમારા શરીરની અંદર વિવિધ પ્રકારના શું હોય? અંતરાય હોય, જેને બેરિયર્સ કહેવાય। શું હોય વિદ્યાર્થી મિત્ર? વિવિધ પ્રકારના અંતરાય, અને આ વિવિધ પ્રકારના અંતરાય એટલે પડદો, અવરોધ। આ વિવિધ પ્રકારના અંતરાયને કારણે તમારા શરીરમાં એ સૂક્ષ્મ જીવો પ્રવેશતા શું થાય? અટકે। તો આવા અંતરાય કેટલા છે વિદ્યાર્થી મિત્ર? તો જન્મજાત પ્રતિકારકતાના એવા ચાર અંતરાય છે। કેટલા છે? ચાર। પહેલાનું નામ છે ભૌતિક અંતરાય, ફિઝિકલ બેરિયર્સ, ભૌતિક અંતરાય। બીજાનું નામ છે દેહ ધાર્મિક અંતરાય। કેવું છે વિદ્યાર્થી મિત્ર? દેહ ધાર્મિક અંતરાય। ત્રીજાનું નામ છે કોષાંતરીય અંતરાય અથવા કોષીય, કોષાંતરીય અંતરાય।
અને ચોથા નું નામ છે કોષ રસી અંતરાય। આવા ચાર પ્રકારના અંતરાય છે વિદ્યાર્થી મિત્ર। પહેલાનું નામ છે ભૌતિક અંતરાય, બીજાનું નામ છે દેહધાર્મિક અંતરાય, ત્રીજાનું નામ છે કોષાંતરી અંતરાય અને ચોથાનું નામ છે કોષ રસીય અંતરાય। સૌથી પહેલું છે ભૌતિક અંતરાય। ભૌતિક અંતરાય તો તમારા શરીરમાં આવેલી જે ત્વચા છે, બાળકનો જન્મ થાય તો ત્વચા છે શું છે ભૌતિક અંતરાય। શું છે વિદ્યાર્થી મિત્ર? ભૌતિક અંતરાય। આ ઉપરાંત તમારો જે શ્વસન માર્ગ છે અથવા તો આ જઠરાંતરીય માર્ગ છે અથવા તો મૂત્રજનન માર્ગ, શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અથવા મૂત્રજનન માર્ગ છે, આ ત્રણેય ત્રણના માર્ગ છે। એના અસ્તરમાં અધિચ્છદીય પેશી હોય અને અધિચ્છદીય પેશી છે એમાં શ્લેષ્મ પટ જે શું કરે છે ભૌતિક અંતરાય તરીકે વર્તે, એનો મતલબ કે પરજાત દ્રવ્યને અટકાવે છે। તો ભૌતિક અંતરાયમાં વિદ્યાર્થી મિત્ર આટલું લખવાનું, ટોટલ જન્મજાત પ્રતિકારક એટલે જન્મની સાથે મળેલી પ્રતિકારકતા ને જન્મજાત પ્રતિકારકતા કહેવાય। એનો મતલબ કે કોઈ પણ પરજાત દ્રવ્ય શરીરમાં પ્રવેશે તો એના રક્ષણ માટે શરીરની અંદર વિવિધ પ્રકારના શું આવેલા હોય અંતરાય આવેલા। તો આવી જન્મજાત પ્રતિકારકતા માટે ચાર પ્રકારના અંતરાય છે। પહેલું નામ છે ભૌતિક અંતરાય, બીજાનું નામ છે દેહધાર્મિક અંતરાય, ત્રીજાનું નામ છે કોષાંતરીય અંતરાય અને ચોથાનું નામ છે કોષ રસીય અંતરાય। તો વિદ્યાર્થી મિત્ર ભૌતિક અંતરાયની ચર્ચા કરીએ। તો ભૌતિક અંતરાયમાં શું કીધું, તો સૌથી પહેલા આપણા શરીરની અંદર આવેલી ત્વચા જે ભૌતિક અંતરાય છે એનો મતલબ કે બહારથી પરજાત દ્રવ્ય શરીરમાં પ્રવેશતું શું થાય અટકે। આ ઉપરાંત તમારો જે શ્વસન માર્ગ છે અથવા જઠરાંતરીય માર્ગ છે અથવા મૂત્રજનન માર્ગ છે, એ શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અથવા મૂત્રજનન માર્ગ છે, એના અસ્તરની અંદર આવેલી અધિચ્છદીય પેશીમાં જે શ્લેષ્મ પડ છે એનું આવરણ પણ આના તરીકે કામ કરતું હોય છે। બીજું નામ છે દેહધાર્મિક અંતરાય। દેહધાર્મિક અંતરાયમાં કોણ, તો તમારા આંખમાંથી નીકળતા આંસુ, આંખમાંથી નીકળતા આંસુ। પછી બીજું, પહેલું કયું કીધું, આંખમાંથી નીકળતા આંસુ અથવા અશ્રુ। આ ઉપરાંત તમારું જે મુખ છે એ મુખની અંદર જે લાળ છે, મુખ ગુહાની અંદર જે લાળ ઉત્પન્ન થાય છે તો એ લાળ, અને જઠરમાં રહેલો અમ્લ પદાર્થ જેને એસિડિક કહીએ આપણે, તો આ બધા દેહધાર્મિક અંતરાય તરીકે વર્તે। એનો મતલબ કે સૂક્ષ્મ જીવ અથવા પરજાત દ્રવ્યનો શું કરે નાશ। ફરી એકવાર દેહધાર્મિક અંતરાયમાં કોનો, આંખમાંથી નીકળતા અશ્રુ, આંખમાંથી નીકળતા અશ્રુ, મુખ ગુહા અથવા મુખની અંદર રહેલી લાળ અને તેમજ જઠરની અંદર ઉત્પન્ન થતો એસિડ, એ શેના તરીકે વર્તે, તો દેહધાર્મિક અંતરાય। એના પછી છે કોષાંતરી અંતરાય। વિદ્યાર્થી મિત્ર બહુ સરસ નામ છે આ કોષાંતરી અંતરાય। તો તમે નામ સાંભળ્યું હશે, આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના શ્વેતકણ છે, એ શ્વેતકણોની અંદર, શ્વેતકણોની અંદર પી એમ એન એલ, પોલી મોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ, પોલી મોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ પી એમ એન એલ। તો શ્વેતકણો જેવા પી એમ એન એલ અને વત્તા એક કેન્દ્રીય કણ, કયા, એક કેન્દ્રીય કણ વત્તા વિવિધ પ્રકારના મારક, નૈસર્ગિક મારક કોષો જે લસિકા કોષોમાંથી ઉત્પન્ન થાય, તો નૈસર્ગિક મારક કોષ, નૈસર્ગિક મારક કોષો, કેવું નામ છે, નૈસર્ગિક મારક કોષો। વિદ્યાર્થી મિત્ર આ વત્તા રુધિરની અંદર રહેલા બૃહદ કોષો, બૃહદ કોષો એટલે ભક્ષક કોષ તરીકે વર્તે, જે મોટા જીવાણુ અથવા સૂક્ષ્મ જીવો છે એનો શું કરે નાશ કરે, જેને મેક્રોફેઝ તરીકે પણ તમે ઓળખી શકો છો, મેક્રોફેઝ। તો ફરી એકવાર કોષાંતરીય અંતરાયની અંદર શું કરું છું, તો શરીરની અંદર વિવિધ પ્રકારના જોવા મળતા શ્વેતકણ જેવા કે પોલી મોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ તેમજ એક કેન્દ્રીય કણ
એમજ લસિકા કોષોમાંથી ઉત્પન્ન થતા નૈસર્ગિક મારક કોષો અને રુધિરમાં જોવા મળતા બૃહદ કોષો અથવા તો મેક્રોફેજ છે એ પંચાત દ્રવ્યને શું કરે છે, નાશ કરી નાખતા હોય છે. અને છેલ્લો વિદ્યાર્થી મિત્ર કોષ રસી અંતરાય. કેવું નામ છે? કોષ રસી અંતરાય. તો એનો આની અંદર બહુ મજા આવે એવું વિદ્યાર્થી મિત્ર છે. કોષ રસી અંતરાયમાં શું હોય તો એને આપણે થોડું ઉપર લખીએ છીએ અહીંયા. કોષરસીય અંતરાય. તો તમારા શરીરનો કોઈ પણ કોષ છે એ વાયરસને કારણે નુકસાન પામ્યો છે, એટલે આ ચેપી કોષ થઈ ગયો. તો ચેપી કોષ કે જે વાયરસને કારણે ઈજાગ્રસ્ત અથવા નુકસાન પામ્યો છે, તો વિદ્યાર્થી મિત્ર આની અંદરથી ઇન્ટરફેરોન્સ નામનો પ્રોટીનનો સ્ત્રાવ થાય. કયો પ્રોટીન? આ ઇન્ટરફેરન્સ નામના પ્રોટીનનો શું થાય? સ્ત્રાવ. અને આ ઇન્ટરફેરન્સ પ્રોટીન જે આમાંથી બહાર નીકળવાનું છે તો એ શું કરશે? તો આજુબાજુના જે સારા કોષ છે, આજુબાજુના જે વ્યવસ્થિત કોષ છે, હેલ્ધી કોષ છે, એને નુકસાન કરતા અટકાવે છે. બહુ જ મજાનું છે વિદ્યાર્થી મિત્ર. ફરી એકવાર કોષ રસી અંતરાય. તો આની અંદર શું થાય? તો કોઈ પણ એક કોષ વાયરસને કારણે ચેપગ્રસ્ત થઈ ગયો. એનો મતલબ કે જ્યારે પણ આ કોષ છે ચેપગ્રસ્ત કોષ છે, જ્યારે ઇન્જર્ડ થઈ જાય વાયરસને કારણે, ત્યારે એમાંથી ઇન્ટરફેરન્સ નામના પ્રોટીનનો સ્ત્રાવ થાય. અને આ ઇન્ટરફેરન્સ નામનું પ્રોટીન છે એ આજુબાજુના કોષોને ચેપથી બચાવે છે અથવા ચેપથી રક્ષણ આપે છે. તો વિદ્યાર્થી મિત્ર આટલી ચર્ચા કોની હતી? જન્મજાત પ્રતિકારકતા. કેવું નામ છે? જન્મજાત પ્રતિકારકતા. હવે આપણે ચર્ચા કરીએ ઉપાર્જિત પ્રતિકારક. ઉપાર્જિત પ્રતિકારકતા કોને કહેવાય? આમાં શું? તો જન્મજાત પ્રતિકારકતા એટલે જન્મથી તમને મળતી હોય એવી પ્રતિકારકતાને તમે જન્મજાત કીધું. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે કોઈ પણ સજીવ છે એના જન્મ બાદ, કોઈ પણ સજીવ છે એના જન્મ બાદ એના શરીરમાં ડેવલપ થતી ઇમ્યુન સિસ્ટમ, એના શરીરમાં ઉત્પન્ન થતી પ્રતિકારક તંત્ર, જેને કહેવાય ઉપાર્જિત પ્રતિકારકતા. એનો મતલબ કે ઉપાર્જિત પ્રતિકારકતા છે સ્મૃતિ આધારિત. કેવી છે ઉપાર્જિત પ્રતિકારકતા? સ્મૃતિ આધારિત. સાહેબ આમાં ખબર ના પડી, સમજો, બહુ મજા આવે એવું છે. ધારો કે કોઈ પણ પરજાત દ્રવ્ય તમારા જન્મ બાદ, કોઈ પણ પરજાત દ્રવ્ય, તમે 2 વર્ષના થયા કે 5 વર્ષના થયા, તો કોઈ પણ પરજાત દ્રવ્ય અથવા એન્ટીજન છે તમારી સામે તમારા શરીર ઉપર હુમલો કરે. હવે આપણા શરીરની અંદર એન્ટીબોડી નથી, કારણ કે એન્ટીબોડી હોય તો એ પરજાત દ્રવ્ય સામે ફાઇટ કરી શકે. તો જ્યારે કોઈ પણ એન્ટીજન અથવા તો બાહ્ય કારક સજીવ તમારા સંપર્કમાં આવે છે, ત્યારે આપણું શરીર છે એની સામે ઓછો અથવા તો નિમ્ન તીવ્રતા વાળો પ્રતિકાર આપે. કેવો? નિમ્ન તીવ્રતા વાળો. તો નિમ્ન તીવ્રતા વાળો પ્રતિકાર આપે એટલે એને પ્રાથમિક પ્રતિકાર કહેવાય. કેવો કહેવાય વિદ્યાર્થી મિત્ર? પ્રાથમિક. કારણ કે આપણે ક્યારે એની સામે ફાઇટિંગ કરી નથી, જેમ કે કોરોના વાયરસ આપણી સામે પહેલી વખત આવે છે. તો એનો મતલબ કે પહેલી વખત આપણું શરીર છે એને હજી ઓળખવા પ્રયત્ન કરે છે. તો પહેલી વખત આપણું શરીર છે એની સામે ફાઇટિંગ ના કરી શકે તો એ આપણા શરીરમાં પ્રવેશી જાય છે. તો એને કહેવાય પ્રાથમિક પ્રતિકાર. પણ જ્યારે સમજી લો, હવે મને એ રોગ છે એની સામે મારી સિસ્ટમ છે ડેવલપ થઈ ગઈ, એટલે મારા શરીરની અંદર એન્ટીબોડી બનશે. એ એન્ટીબોડી બનશે એટલે જ્યારે પણ એ પરજાત દ્રવ્ય, એ જ જાતનું પરજાત દ્રવ્ય જ્યારે બીજી વખત મારા શરીર પર હુમલો કરે, મારા શરીર પર એ જ એન્ટીજન છે, એ જ બાહ્ય કારક છે અથવા એ જ બહારનો જે પરજાત દ્રવ્ય છે એ તમારા શરીર પર હુમલો કરે, ત્યારે તમારો જે બીજી વખત પ્રતિકાર હશે એ નિમ્નની જગ્યાએ ઉચ્ચ તીવ્રતા વાળો હશે. કેવો હશે વિદ્યાર્થી મિત્ર? ઉચ્ચ તીવ્રતા વાળો પ્રતિકાર હશે, જેને દ્વિતીય પ્રતિકાર અથવા તો સ્મૃતિ પ્રતિકાર તરીકે ઓળખવામાં આવે છે. શું? દ્વિતીય પ્રતિકાર અથવા તો સ્મૃતિ પ્રતિકાર તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે આપણા શરીરની અંદર એ મેમોરાઇઝ થઈ જાય છે, યાદ થઈ જાય છે, એટલે એને યાદ રાખવાની જરૂર નથી. એનો મતલબ કે આપણા શરીરની અંદર એની અંદર ફાઇટ કરવા માટે એક ઇમ્યુન સિસ્ટમ પ્રતિકારકતા બની, એ પ્રતિકારકતા બનવા માટે એ પ્રતિકારકતા એટલે ઇમ્યુન સિસ્ટમ, આ ઇમ્યુન સિસ્ટમ એટલે કે એન્ટીબોડી બની.
હવે સાહેબ આ એન્ટીબોડી બને છે માંથી, તો મારે એ સાંભળવું છે. તો સામાન્ય રીતે કોઈ પણ સામે ફાઇટ કરવા માટે આપણા શરીરની અંદર લસિકા કોષ હોય. શું હોય વિદ્યાર્થી મિત્ર? લસિકા કોષ. તો આવા લસિકા કોષો બે પ્રકારના છે, એક બી લસિકા કોષો છે અને એક ટી લસિકા છે. બી એટલે બોન મેરો માંથી ઉત્પન્ન થતા લસિકા કોષો, અને ટી એટલે થાઇમસ માં હોય. આ બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. બી લસિકા કોષ શું કરે? તો બી લસિકા કોષ છે એ પ્રોટીન નું સૈન્ય તૈયાર કરે. પ્રોટીન નું શું કરે? સૈન્ય તૈયાર કરે. જ્યારે ટી લસિકા કોષો શું કરે? તો ટી લસિકા કોષો છે, બી લસિકા કોષો છે એ પ્રોટીન નું સૈન્ય તૈયાર કરે, અને પ્રોટીન નું સૈન્ય તૈયાર કર્યા બાદ પ્રોટીન ની એન્ટીબોડી બનાવશે. સાહેબ તો આ ટી લસિકા કોષ શું કરે? તો ટી લસિકા કોષો છે એન્ટીબોડી બનાવવામાં મદદ કરે, એનો મતલબ કે હેલ્પ કરે. ટી લસિકા કોષો શું કરે? મદદ કરે. ફરી એકવાર, આ પ્રતિકારકતા છે તમારા શરીરની અંદર. ઇમ્યુન સિસ્ટમ આવી એન્ટીબોડી બની, તો એન્ટીબોડી શેમાંથી બનવાની? તો વિદ્યાર્થી મિત્ર લસિકા કોષોમાં. શેમાંથી બને? લસિકા કોષો. આવા લસિકા કોષ કેટલા પ્રકારના કીધા? બે પ્રકારના, એક બી લસિકા કોષ અને એક ટી લસિકા કોષ. બી એટલે બોન મેરો લસિકા કોષ અને ટી એટલે થાઇમસ લસિકા કોષ. મોટા ભાગના જે પ્રોટીન નું સૈન્ય તૈયાર કરે છે, કોણ? બી લસિકા કોષ. પ્રોટીન નું સૈન્ય તૈયાર કર્યા પછી એમાંથી એન્ટીબોડી બનાવે, એ પણ બી લસિકા કોષ. સાહેબ તો ટી લસિકા કોષ શું કરે? તો ટી લસિકા કોષ માત્ર અને માત્ર એને મદદ કરે છે એન્ટીબોડી બનાવવા. તો વિદ્યાર્થી મિત્ર, હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ ચલો એન્ટીબોડી શેની બની? તો આપણને ખબર પડી કે એન્ટીબોડી પ્રોટીન ની બની. શેની બની? પ્રોટીન. એન્ટીબોડી બીજું કશું નથી, એક પ્રકારનું પ્રોટીન છે. તો એન્ટીબોડી પ્રોટીન ની બને. હવે એન્ટીબોડી ની મને શૃંખલા જોઈએ. એન્ટીબોડી હોય કેવી? તો એન્ટીબોડી છે એની અંદર બે ભારે શૃંખલા હોય, ભારે ને હેવી કહેવાય એટલે H2, અને બે હળવી શૃંખલા હોય, હળવી ને લાઇટ કહેવાય એટલે L2. એનો મતલબ કે દરેક એન્ટીબોડી ની રચના જો વિદ્યાર્થી મિત્ર, તો દરેક એન્ટીબોડી ની રચનામાં બે બે એટલે ચાર પોલીપેપ્ટાઇડ ની શૃંખલા હોય. કેટલી? ચાર પોલીપેપ્ટાઇડ ની શૃંખલા હોય, બે ભારે હોય બે હળવી હોય. એને આકૃતિ દ્વારા દર્શાવી હોય તો આ સમજી લો, પેલા મોટી છે અને કેવી છે? ભારે છે, બરાબર છે, અને આ કેવી છે? હળવી છે, બરાબર છે. તો આ જે છે એ H2L2 સ્વરૂપે લખાય. કયા સ્વરૂપે વિદ્યાર્થી મિત્ર? H2L2 સ્વરૂપે તમે એને લખી શકો છો. ફરી એકવાર, આ જે લાંબી દેખાય છે અને ભારે દેખાય છે જેને હેવી કહેવાય, આવી એક અને એક બે છે એટલે H2 કહેવાય, અને આ એક અને એક બારની સાઈડ જોઈ શકો છો તમે, આ એક અને આ એક એટલે આ લાઇટ છે, હળવી છે, એનું નામ L2. એટલે દરેકે દરેક એન્ટીબોડી ની રચનામાં શું આવે? H2L2. એટલે H2L2 એટલે આખું એન્ટીબોડી થઈ. એનો મતલબ કે પ્રત્યેક એન્ટીબોડી ની અંદર 1, 2, 3 અને 4 આવી ચાર પોલીપેપ્ટાઇડ ની શૃંખલા ની બનેલી હોય. કેટલા વિદ્યાર્થી મિત્ર? ચાર પ્રકારની પોલીપેપ્ટાઇડ ની શૃંખલા નું એન્ટીબોડી બનેલું હોય છે. હવે આ એન્ટીબોડી કેટલા પ્રકારની છે? તો વિદ્યાર્થી મિત્ર, જૂની જે બુક હતી એની અંદર ચાર પ્રકારની એન્ટીબોડી લખી છે, 5 આપેલી છે, અને NCERT ની જે બુક છે એમાં આપણને 4 આપી છે. એન્ટીબોડી એટલે ઇમ્યુનોગ્લોબિન, તો એને IG કહેવાય, ઇમ્યુનોગ્લોબ્યુલિન. આવા 5 પ્રકાર છે, GAMDE. નો યાદ રહે તો ગામડે, ગા જી એટલે ગા, એમ એટલે મ, અને ડી એટલે ગામડે. તો IgG, IgA, IgM, IgD અને IgE, આવી 5 પ્રકારની વિદ્યાર્થી મિત્ર એન્ટીબોડી છે. તો વિદ્યાર્થી મિત્ર, આ જે એન્ટીબોડી તમે બનાવી છે, બરાબર છે, તો આ એન્ટીબોડી તમે તમારા શરીરમાં બનાવી છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણા ટોપિકનું નામ હતું ઉપાર્જિત પ્રતિકારકતા. શું નામ છે? ઉપાર્જિત પ્રતિકારકતા. તો ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર છે, એક મધ્યસ્થી એન્ટીબોડી. કેવું નામ છે? મધ્યસ્થી એન્ટીબોડી. અને બીજાનું નામ છે કોષીય મધ્યસ્થી
એન્ટીબોડી, એકનું નામ છે મધ્યસ્થી એન્ટી એન્ટીબોડી મધ્યસ્થી અને બીજું નામ છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. બરાબર છે. એકનું નામ શું છે? એન્ટીબોડી મધ્યસ્થી. શું? કેવું નામ છે? એન્ટીબોડી મધ્યસ્થી. અને એક બીજા નામ છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. ફરી એકવાર વિદ્યાર્થી મિત્ર અહીંયા પાછા આવી જાઉં, તમને ફરી એકવાર કહું, ઉપાર્જિત પ્રતિકારકતા કોને કહેવાય? તો ઉપાર્જિત પ્રતિકારકતા એટલે તમારા જન્મ બાદ તમારા શરીરમાં જે નવી એન્ટીબોડી બને એને કહેવાય ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મથી તમારા શરીરમાં હાજર હોય નહીં, પણ તમારે બનાવવી પડે એવી એન્ટીબોડી છે એને ઉપાર્જિત પ્રતિકારકતા છે, જે સ્મૃતિ આધારિત છે. સાહેબ, સ્મૃતિ આધારિત એટલે કોને કહેવાય? તો જયારે પણ તમારું શરીર પહેલી વખત પરજાત દ્રવ્ય સામે આવે છે તો ત્યારે કેવી હોય? નિમ્ન તીવ્રતા. કેવી હોય? નિમ્ન તીવ્રતાનો પ્રતિચાર આપે છે, જેને પ્રાથમિક પ્રતિચાર કહેવાય. પણ જયારે થોડા સમય પછી અથવા 2-5 વર્ષ પછી એ જ સૂક્ષ્મજીવ અથવા એ જ પરજાત દ્રવ્ય તમારી ઉપર હુમલો કરે તો એ હુમલો કરે તો દ્વિતીય પ્રતિચાર આપે. એનો મતલબ કે પહેલા કરતા એ વધારે પડતું તીવ્ર કેવું હશે? ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર આપશે, જેને કહેવાય દ્વિતીય પ્રતિચાર. પહેલા કરતા બીજી વખત પ્રતિચાર આપશે એ કેવો હશે? તીવ્ર હશે. એનો મતલબ કે આને સ્મૃતિ આધારિત અથવા દ્વિતીય પ્રતિચારકારકતા પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્ર, આવું થયું કેમ? કે મારું શરીર છે એની સામે ફાઇટ આપી, એનો મતલબ કે આપણા શરીરની અંદર કંઈક ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થઈ છે, એનો મતલબ કે કંઈક એન્ટીબોડી બની. હવે સર, આ એન્ટીબોડી બની શેમાંથી? તો એન્ટીબોડી બનવા માટે 4 પોલીપેપ્ટાઇડની શૃંખલા જોઈએ. 2 ભારે હોય, 2 હળવી હોય. સામાન્ય રીતે એનો આકાર કેવો કીધો? તો વાય આકાર તમે જુઓ છો. અહીંયા એન્ટીજન બાઇન્ડિંગ જોડાણ કહેવાય આ ભાગ છે, એને શું કહેવાય? એન્ટીજન જોડાણ સ્થાન. પરજાત દ્રવ્ય છે અહીંયા જોડાઈ જતું હોય. બરાબર છે. તો આ બન્યું શેમાંથી? તો મેં તમને કીધું 2 હળવી શૃંખલા હોય, 2 ભારે શૃંખલા હોય અને 2 હળવી શૃંખલા, એટલે 4 પોલીપેપ્ટાઇડની શૃંખલાનું બને એટલે H2L2 સૂત્ર બને. હવે સાહેબ, આ એન્ટીબોડી છે શું? તો એન્ટીબોડી બીજું કઈ નહીં, એક પ્રકારનું પ્રોટીન. તો સાહેબ, આ પ્રોટીન આવ્યું ક્યાંથી? તો આપણા શરીરની અંદર જે લસિકા કોષો છે એ લસિકા કોષો છે 2 પ્રકારના છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. તો બી લસિકા કોષો શું કરે? તો પ્રોટીનનું સૈન્ય તૈયાર કરે અને એને એન્ટીબોડી બનાવવા માટે તૈયાર કરે છે. અને ટી લસિકા કોષો શું કરે? તો એન્ટીબોડી બનવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્ર, આની ચર્ચા કરી. ઓકે, હવે આગળ ચાલીએ. તો શોર્ટ એન્ડ સિમ્પલ માં કહીએ તો એન્ટીબોડી આવી 5 પ્રકારની હોય: IgG, IgA, IgM, IgD, IgE. ઉપાર્જિત પ્રતિકારકતાને તમે 2 ભાગમાં વહેંચી શકો: એક મધ્યસ્થી એન્ટીબોડી મધ્યસ્થી, એન્ટીબોડી મધ્યસ્થી, અને બીજું છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. સાહેબ, આ તો મને ખબર પડી ગઈ, ચલો એન્ટીબોડી મધ્યસ્થી. અરે, તમારા શરીરમાં જે એન્ટીબોડી બને, આપણે જે અહીંયા કીધું બાહ્ય પરજાત દ્રવ્ય તમારા શરીરમાં એન્ટર થયું અને તમારું શરીર એની સામે ફાઇટિંગ આપ્યું તો આપણા શરીરમાં બન્યું અને પછી ફાઇટિંગ આપ્યું એટલે નામ શું આપ્યું? એન્ટીબોડી છે, મધ્યસ્થી તરીકે વર્તે. તમારા શરીરમાં જે એન્ટીબોડી છે એ મધ્યસ્થી તરીકે વર્તે. અહીંયા શું કહે છે? કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. કોષ છે મધ્યસ્થાને પ્રતિકારક તરીકે બને. તો આની વસ્તુમાં શું આવે? તો વિદ્યાર્થી મિત્ર, એની ચર્ચા કરી. સેન્ટ્રલી મોડિફાઈડ ઇમ્યુન સિસ્ટમ, જેને CMI તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આની અંદર આનો ઉપયોગ ક્યારે થાય? તો હવે આપણને ખબર છે કે દરેકે દરેક સજીવ છે, દરેકે દરેક સજીવના ઓર્ગન આમ તો ભગવાને બધાને સારા જ આપ્યા હોય, પણ ક્યારેક એવી ક્રિટિકલ સિચ્યુએશન આવે કે જેને કારણે આપણું હાર્ટ બગડી જાય, હૃદય બગડી જાય, કોઈકને કિડની મૂત્રપિંડ છે ખરાબ થઈ જાય, કોઈકને યકૃતમાં ખામી સર્જાઈ જાય, કોઈકને આંખમાં તકલીફ થાય. તો આવી સ્થિતિમાં ડોક્ટરો તમને શું કહે કે ભાઈ, તમે બહારથી કોઈ પણ એવો ડોનેટર દાતાને શોધી આવો કે જે તમને આંખ દાનમાં આપે અથવા યકૃત દાનમાં આપે અથવા મૂત્રપિંડ દાનમાં આપે. તો હવે આવા દાતા તો અસંખ્ય હોય, પણ આપણે કોઈ પણ દાતાની મૂત્રપિંડ લઈ શકતા નથી, ડોક્ટર પણ ના પાડે છે. કેમ? કારણ કે આપણું શરીર છે એને જો કોઈ પણ ડોનેટરની કિડની તમારા શરીરમાં પ્રત્યારોપિત કરો તો આપણા શરીરના જે બીજા બાકી બધા કોષો છે એની અંદર જે એન્ટીબોડી ભેગી થઈ છે એ બહારની તમે કિડની નાખી છે એની સામે ફાઇટ આપે, અને ફાઇટ આપે તો એ કિડની તમે જે નવી નાખી છે, જે દાતાએ તમને દાનમાં આપી છે, એ કિડની ફરી પાછી શું થાય? ડેસ્ટ્રોય થઈ જાય, નાશ થઈ જાય.
तो साहेब हवे एना माटे शुं? तो डॉक्टर ज्यारे पण तमारो अंग प्रत्यारोपण करवू होय तो ए अंग प्रत्यारोपण करवा माटे डॉक्टर स्पेशियली तमने कहे छे खास करीने तमारा सगा संबंधी छे एनी किडनी लेवानी। केम सगा संबंधीनी किडनी लेवानी? तो एनुं कारण एटला माटे छे कारण के एनी जे पेशीओ छे अने तमारी पेशी एकबीजाने मळती आवती होय, एनुं रुधिर छे अने तमारुं रुधिर छे एक ज ब्लड ग्रुपनुं होई शके, એટલે શક્ય હોય ત્યાં સુધી સંતતિની અથવા તેના માતા પિતાની જે કોઈ પણ વસ્તુ છે એ ટ્રાન્સફર કરવાતી હોય, કે જેને કારણે શું થાય તો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ છે એનું અંગ પ્રત્યારોપણ કરવામાં આવે તો ખાસ બે વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે, એક તો એની પેશીઓ કયા પ્રકારની છે અને મળતી આવે છે કે નહીં, અને વધતા એનું રુધિર, આ બંને વસ્તુ મળતી આવતી હોય તો જ ડોક્ટર એની પર સાહસ કરે અને સાહસ કર્યા પછી અંગ પ્રત્યારોપિત કરે। અંગ પ્રત્યારોપિત કર્યા પછી પણ તમારે આજુબાજુનું જે બાહ્ય પર્યાવરણ છે એ બાહ્ય પર્યાવરણનું પણ ધ્યાન રાખવું પડે કારણ કે બાહ્ય પર્યાવરણના જે સૂક્ષ્મજીવો છે એને ડેમેજ કરી શકે। તો વિદ્યાર્થી મિત્ર આ પ્રકારની જે પ્રતિકારકતા છે જેને કહેવાય કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા। શું કહેવાય? કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા। તો વિદ્યાર્થી મિત્ર પ્રતિકારકતાની અંદર આટલો ટોપિક હતો, ખાસ આ ટોપિક છે, રેગ્યુલર ચોપડીમાંથી વાંચજો તો વધુ ને વધુ મજા આવશે, બરાબર છે। તો બે પ્રકારની પ્રતિકારકતા છે, એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી ઉપાર્જિત પ્રતિકારકતા।